કચ્છની નવી ઉભરતી પીએમ ઇન્વેસ્ટમેન્ટ કંપની કૃષિ ડેરી એક્સપોમાં કિસાનો અને આમ જનતા માટે રોકાણની યોજના લાવી છે. કૃષિ ડેરી એક્સપોમાં કિસાનો અને પશુપાલકો માટે ભુજની પીએમ ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ નવું પ્લેટફોર્મ ઉભું કર્યું છે, જેથી રોકાણકારો સરળતાથી રોકાણ કરી વધુમાં વધુ વળતર મેળવી શકે અને ફંડનું મેનેજમેન્ટ કરી શકે. રોકાણકારો દર મહિને ફિક્સ આવક મેળવી શકે તેવી યોજનાઓ પણ છે. આ કંપની છેલ્લા 12 મહિનાથી સારું વળતર આપે છે. નવું પ્લેટફોર્મ ઉભું કરતા તે શેર માર્કેટમાં રોકાણ કરતા અચકાતા લોકો માટે સરળ પ્લાન લાવી છે. માર્કેટમાં રોકાણ માટે એફડીઝ, એમએફ, સોના કરતા પણ વધુ સારું વળતર આપતી આ કંપની ભુજમાં પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડ હોટેલ પ્રિન્સ રેસીડેન્સી સામે મિર્ઝાપર રોડ ખાતે નરમી સંસ્થા આયોજિત કૃષિ મેળામાં છે. આજની તારીખમાં શું છે કે માણસો પહેલે શું કરતા હતા કે ભાઈ પહેલે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા હતા, પછી એક ટાઈમ આવ્યો કે જ્યારે માણસો એક જમીન લેવેચ કરતા હતા. આજે એ બધેમાંથી તમે રોકાણ કરો તો તમને એટલો ઇન્વેસ્ટમેન્ટ નથી મળતો અને ઘણી વખત તમારી મૂડી રોકાઈ પણ જાય છે. હવે એક એ ટાઈપનો ટાઈમ આવ્યો છે કે જેનામાં તમારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો તો તમને એનામાંથી રિટર્ન સારું મળે છે. તમે જોયું હશે કે ભાઈ બહારના દેશોના વ્યક્તિઓ આવીને ઇન્ડિયાની માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, એ લોકોને જો આટલા કમાઈ જતા હોય, એ લોકોને આટલો જો ફંડમાંથી એ લોકોને રિટર્ન મળતો હોય તો ઇન્ડિયાની પબ્લિકને શું કામ ન મળવો જોઈએ. તો અમારો હેતુ એ છે કે માણસોને અમે જાણકારી આપી કે ભાઈ ડીમેટ અકાઉન્ટમાંથી એને શું શું ફાયદા છે, કેટલો ઇન્કમ જનરેટ કરી શકે છે અને ઇન્ડિયાની ઇકોનોમી આનાથી આગળ વધશે. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ઇન્ડિયાની ઇકોનોમી આગળ વધે છે. અને 10 જાન્યુઆરીના વર્લ્ડ બેંક જેવી ઇન્સ્ટિટ્યૂટ જ્યારે એમ કહે છે કે 2018માં આખા દેશમાં, આખા દુનિયામાં ઇન્ડિયા સૌથી પ્રગતિશીલ દેશ રહેશે, તો પછી એ વસ્તુનો અમે લાભ લેવો જોઈએ. પ્લસ અમારી આપણી દેશમાં અત્યારે જે સરકાર છે એ બધો ઇકોનોમિક રિફોર્મ્સ કરે છે, જેને બહારના ઇન્સ્ટિટ્યૂટ પણ આવીને કહે છે કે ભાઈ આ બહુ સારા પગલાં છે, ઇન્ડિયાની ઇકોનોમી આગળ વધશે આનાથી. તો એનો લાભ પછી ઇન્ડિયાની પબ્લિકને પણ ઉપાડવો જોઈએ. આપણે પૂરા ઇન્ડિયામાં ગમે ત્યાંથી કોઈ પણ ક્લાયન્ટ આપણા સાથે જોડાઈ શકે છે. આનામાં શું, ડીમેટ અકાઉન્ટ ખોલાવવું પડશે. ડીમેટ અકાઉન્ટ એક વસ્તુ એવી છે જે ક્લાયન્ટ ખુદના નામથી જ ખુલે છે, ખાલી એને મેનેજમેન્ટ કંપની કરે છે. એનું કારણ શું કે હર કોઈ વ્યક્તિ પોતાના કામમાં બિઝી હોય છે, પ્લસ એના પાસે જાણકારી ઓછી હોય છે કે ભાઈ શેરબજારમાં ટ્રેડ કેવી રીતે કરવો. તો એ બધો ટ્રેડ હેન્ડલિંગ અમે કરીએ છીએ કે એને નુકસાન ન થાય અને કંપની એના વતી ટ્રેડ કરી શકે. આનામાં ફાયદો એ છે કે માણસો શું કરે, અત્યાર સુધી જે રોકાણ કર્યો હશે ત્યાં એને વર્ષે, 2 વર્ષે, 5 વર્ષ સુધી એની મૂડી રોકાઈ જાય છે, એના પછી એને એનો રિટર્ન મળે છે. આપણે શું કરીએ છીએ, જે પણ એ વ્યક્તિ ઇન્વેસ્ટ કરે છે એનો આપણે મંથલી બેસિસ ઉપર રિટર્ન આપીએ છીએ, એટલે એક મંથલી આવક ઊભી થાય છે એ લોકોની. તો એ સૌથી મોટો અગત્યનો પોઈન્ટ છે આપણામાં. સેફ્ટી માટે જો હું તમને ઉદાહરણ રીતે આપું કે માની લો કે પલ્સ જેવી કંપની હતી, જે એ લોકોને શું કર્યો તો ક્લાયન્ટના બધે પૈસા એ લોકોને પોતાના નામે લેતા હતા કે ભાઈ કેશ લેતા હતા. આપણામાં શું છે કે કેશ લેતા નથી આપણે. બીજે નંબર વસ્તુ કે ડીમેટ અકાઉન્ટ જે છે એ તમારો એક સેવિંગ્સ અકાઉન્ટ કેવી રીતે છે, એ જ એટલો જ એક ડીમેટ અકાઉન્ટ છે, એ તમારા નામે જ, ક્લાયન્ટના નામે જ ખુલશે. તો એ સૌથી મોટી સેફ્ટી છે કે તમારા પૈસા તમારા અકાઉન્ટમાં જ છે, તમે મને નથી આપતા, મારી કંપનીને નથી આપતા. એ સૌથી મોટી વસ્તુ છે આના.